नर्मदा नदी में सरदार सरोवर डेम में पानी छोड़ाता कांठा विस्तारों में थयेली तराजी बाबते बीटीपी ना अध्यक्ष महेश वसावाए सरकार पर आक्षेप साथे तात्कालिक पूरग्रस्तों ने वर्तर की मांग साथेनु आवेदन पत्र भरूच कलेक्टर ने पाठव्यु हतु। आक्षेप करता जणाव्युं हतुं के तारीख 17 सप्टेम्बर 2023 ना रोज देशना वडाप्रधान नरेन्द्र मोदी ना जन्मदिवस होवाना भागरूपे गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा वडाप्रधान ने खुश करवा माटे सरदार सरोवर डेमना 23 दरवाजा खोलीने नवा नीरना वधामणा करवामां आव्या हता। परंतु आ वधामणा सौथी मोटुं नुकसान नर्मदा नदीना किनारा पर वसेला गामोमां थयुं छे। सरदार सरोवर डेममांथी नर्मदा नदीमां 18 लाख क्यूसेक पाणी छोड़ाता आ पाणी किनाराની આસપાસના ગામોમાં ફરી વળ્યા અને ગામોના ગામ ડૂબાડી દીધા। નર્મદા નદીના કિનારાના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જેના કારણે લોકોને મોટા પાયે આર્થિક નુકસાન થયેલ છે। ખેડૂતો અને પશુપાલકોને મોટા પાયે આર્થિક નુકસાન થવાના કારણે હાલના સમય લોકો પાસે જમવા માટે કોઈ વ્યવસ્થા નથી। ખેતરોમાં પાક નિષ્ફળ ગયો છે જેનાથી ખેડૂતોને પણ નુકસાન છે। મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમે લોકોને આહવાન કરીએ છીએ કે આ દિવસને લોકો કાળા દિવસ તરીકે ઓળખે અને સરકાર પાસે માંગ કરીએ છીએ કે આવા કૃત્ય કરનાર સરદાર સરોવર નિગમના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે લોકોને આપવામાં આવે। નરેન્દ્ર મોદીને સારું લગાવવા માટે અને ચાપડુસી કરવા માટે આ પાણી ગોંધી રહ્યું। આપણે એમને ખબર હતી કે 4-5 દિવસથી મધ્યપ્રદેશમાં વરસાદ વધારે પડે છે, છતાં બી કોઈ એની બેદારકારી લીધી નહીં। અધિકારીઓ અને મુખ્યમંત્રી અને આ બધા ભેગા થઈને આ પાણી એમના વધામણા મુખ્ય અરે નરેન્દ્ર મોદીના વધામણા કરવા માટે બધા ભેગા થયા હતા અને પાણી નહીં છોડ્યું અને આખરે પાણીના સ્તર વધી ગયા અને એને 1800 ક્યુસેક પાણી એ 1.5 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું, જેને કારણે આખા અંકલેશ્વર, ભરૂચ, નર્મદા જિલ્લા, આખા વિસ્તારને વડોદરા જિલ્લાની અંદર આટલી હોનારત થઈ છે। માનવવધ થયા છે, એમાં જાનવરો તણાઈ ગયા છે અને ઘરો તો પૂરા બરબાદ થઈ ગયા છે। આખી જિંદગીનું કમાયેલું લોકો પાસે આજે કશું રહ્યું નથી। ખેડૂતોનો પાક ઊભો ને ઊભો તણાઈ ગયો છે, ઘણી જમીનો ખોદાઈ ગઈ છે, એનું સરકારની આ સરકારની જવાબદારી છે। આ સરકાર કંઈ કુદરતી હોનારત નથી, આ સરકારે જાણી જોઈને પાણી છોડ્યું છે એને 100 ટકા સરકારે અને એમણે આ વળતર ચૂકવવું જોઈએ એવી અમારી એ છે। અને આ 17 તારીખ જે છે, આ 23 સપ્ટેમ્બર એ દિવસે નર્મદા જિલ્લા અને નર્મદા જિલ્લાના લોકો અને ગુજરાતના લોકો એને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવશે એવી અમે BTTS અને BTP તરફથી જાહેરાત કરીએ છીએ।